नमस्कार दर्शक मित्रों, आप जो रहा है निर्माण न्यूज़ की विशेष रजूआत हॉट टॉपिक और हूँ छू अपनी साथ कशिश। दर्शक मित्रों, कोरोना की बीजी लहर तो हळवी पड़ी है, परंतु मौसमी वायरस कहर राज्य में वर्ताई रो। कोरोना वायरस आ बाजू कहर ओछो थयो तो मौसमी वायरस कहरे आ वक्त माथू उचक्यू है। रोगचाळो एटलो फैलाई रो, झाड़ा उल्टी शर्दी खांसी ताव केस राज्य में खूबज वधी रहा है। हॉस्पिटलों दर्दियों थी उभराई रही है, कोरोना नहीं पण आ जे सामान्य रोगचाळो जे शर्दी खांसी एना रोग एना जे केसों आवी रह्या छे सामे तेना लीधे हॉस्पिटलों उभराई रही है। पण हवे जोवानुं ए रहेशे के आ जे रोगचाळाए माथुं उचक्यूं छे, जे मौसमी वायरसनो कहर राज्य में देखाई रह्यो छे, ते आगळ केटलो खतरनाक रहेशे, तेनाथी सामनो केवी रीते करवो, कारण के ज्यारे कोरोनानी त्रीजी लहर आवानी आशंका सेवाई रही छे तेनी वच्चे ज्यारे आवी रीतनी परिस्थिति सर्जाय त्यारे बिलकुलथी आपणी रोग प्रतिकारक शक्ति आवा रोगचाळाथी नबळी पड़ी जती होय छे, तेनाथी कोरोना पण आपणे जल्दी कैच करी लेता होईए छे। एटले केवी रीतने तकेदारी राखवी, केम आवी रीतनो रोगचाळो फैलाई रह्यो छे, शुं खास ध्यान राखवुं, ते खास आपणे आजे चर्चा करवाना छे। चर्चा करवा माटे पेनल पर आपणी साथे गेस्ट उपस्थित छे डॉक्टर अभिषेक प्रजापति, जे पल्मोनोलॉजिस्ट छे, अने डॉक्टर नेहा जोबनपुत्र, जे पीडियाट्रिशियन छे। डॉक्टर नेहा, डॉक्टर अभिषेक, आप बंनेनुं कार्यक्रममां स्वागत। डॉक्टर अभिषेक, हाल जे रीते रोगचाळो फैलाई रह्यो छे, शर्दी તાવ ઝાડા ઉલટીના કેસ આટલા વધી રહ્યા છે, મુખ્ય કારણ શું છે? કશિશબેન, જે એવરી ટાઈમ આપણે આ સિઝનમાં આ રીતના જે વાયરલ ઇન્ફેક્શન સિઝનલ આપણે જોતા જઈએ છે, એટલે આ વખતે પણ જે આવી રહ્યું છે એમાં કશું કંઈ નવું નથી। જ્યારે વરસાદ પડે જુલાઈ ઓગસ્ટ સિઝનની અંદર, ત્યારે આપણે ડેન્ગ્યુ, પછી મલેરિયા છે, ચિકનગુનિયા છે, ટાઇફોઇડ છે, અને આ વખતે અમુક જે ગુજરાતના અમુક જે સેન્ટ્રલ ગુજરાતના રિજનમાં કોલેરા પણ આપણને દેખાયો છે। સિવાય કે જ્યારે હવે સિઝન ચેન્જ થાય આપણે ત્યારે સિઝનલ વાયરલ ઇન્ફેક્શન તો ટ્રેન્ડ આપણે જોવાય છે। છેલ્લા આપણે હવે જ્યારથી કોવિડ આવ્યો છે ત્યારથી એક વસ્તુ અમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે કોવિડનો કોઈ વેવ ચાલતો હોય, જ્યારે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ કે હવે કદાચ થર્ડ વેવ આવશે, તો જ્યારે વેવ દરમિયાન બીજા બધા જ ઇન્ફેક્શન સિઝનલ ઇન્ફેક્શન જે કદાચ ખબર નહીં સપ્રેસ થઈ જાય છે સમહાઉ, તો એ પણ એક એમ્યુનોલોજી સાયન્સ જે અનહર્ડ અનએક્સપ્લોર છે એવું કેમ થાય છે। જ્યારે એનો જે આપણો વેવ પહોંચે છે ત્યારે એ પછી આ બીજા બધા ઇન્ફેક્શન આપણને દેખાય છે। અત્યારના છેલ્લા લગભગ 15-20 દિવસ કે 25 દિવસ એવું જોઈએ તો આખા આખા ઘણા ફેમિલી અમદાવાદમાં, બરોડામાં અને અમારા જે બીજા જે ફ્રેન્ડ્સ જે છે સુરતની જગ્યાએ, ત્યાં પણ અમે જોયું છે કે ફેમિલીમાં બધાને ફીવર હોય, એકને ફીવર સ્ટાર્ટ થાય એટલે બીજાને ફીવર આવે, તો જે ટિપિકલ જે છે કોવિડનો આ સિમ્ટમ છે। તો જેટલા પણ લગભગ આ મહિનામાં કે 15-20 દિવસમાં જેટલા અમે કોવિડ કરાયા, કે જે રીતે ફીવર કોઈને આવ્યો, જે રીતે આપણે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ બધાને કહ્યું હતું કે આ સિઝનમાં જો ફીવર આવે અનટિલ અનલેસ પ્રૂવન આપણે એને કોવિડ કન્સિડર કરવો જોઈએ, તો જેટલાને પણ આ ફીવર આવે છે, જેટલાને પણ આરટીપીસીઆર કરાય છે, લગભગ 97-98% કેસ બધા નેગેટિવ આવ્યા છે। અને આ વાયરલ ઇન્ફેક્શનનો સ્ટાર્ટિંગ તો લગભગ કોવિડ જેવું જ હોય, પણ ચાલે છે લગભગ 7-8 દિવસ, અને પછી એની જે કફિંગ જે છે લગભગ 15-20 દિવસ રહે છે। તો આ બીજો સિઝનલ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસનો બીજો એક ટિપિકલ કદાચ એક એટિપિકલ પેટર્ન કદાચ આ વખતે આવી છે, પણ જે બહુ જ ટેન્શન વાળું નથી, ખાલી 2-3 દિવસ શરદી ખાંસી થાય છે, હેડેક બોડી થાય છે, અને પછી કફિંગ કદાચ વધારે રહે છે, અને કોઈ મેજર એના કારણે એડમિશન કે ઓક્સિજન રિક્વાયરમેન્ટ જે કોવિડમાં થાય છે એવું કંઈ જણાતું નથી। હા, સુરતની અંદર થોડા 10-1 જેવા કેસ સ્વાઇન ફ્લુના આપણે જોવા મળ્યા છે, અને એમાંથી લગભગ 2 જેવા પેશન્ટ વેન્ટિલેટર પર ગયા છે, જે સિવિયર એઆરડીએસ જે કહેવાય। તો હવે જોઈ જોડે અમે લોકોએ જે જે પેશન્ટને કોવિડ આરટીપીસીઆર નેગેટિવ આવે છે, એવી ટિપિકલ હિસ્ટ્રી હોય કે એકને થયો હોય પછી આખા ફેમિલી અથવા બીજા તો ફ્રેન્ડ સર્કલમાં બીજાને એને ઇન્ફેક્શન લાગ્યું હોય, તેને સ્વાઇન ફ્લુના ટેસ્ટ પણ ચાલુ કરવાનું અમે સ્ટાર્ટ કર્યું છે, જે પણ લગભગ હજી સુધી એકાદ પેશન્ટને પોઝિટિવ આવ્યો છે, બીજા કોઈને બહુ વધારે પોઝિટિવ આવ્યો નથી। ડોક્ટર નેહા, નાના બાળકોમાં પણ આવી જ રીતના રોગચાળો વધી રહ્યો છે, તેઓ પણ આનો ભોગ બની રહ્યા છે, હવે હાલ બાળકોની આ જે મોસમી વાયરસ છે તેના ઉપરનું સ્ટેટસ શું છે? અત્યારે તમે જેમ કહો છો કે રીતે વાયરલના સ્ટેજીસ જે રીતે પ્રમાણે જતા હોય એ જ રીતે બાળકો પણ એમાં એ લોકોને ઇફેક્ટ થતો હોય છે। શરદી ખાંસી તાવ આપણે આ સિઝનમાં બાળકોમાં ઘણા રીતે જોતા હોય, પણ એની જોડે જોડે જેમ ડોક્ટર અભિષેક કીધું કે ક્રોસ ઇન્ફેક્શન અત્યારે બહુ વધારે થતું હોય છે, ઘરમાં એક જણ કોઈને શરદી ખાંસી થાય તો એમાં જોડે જોડે બાળક, જેમ કે રોગ પ્રતિકારક શક્તિ એ લોકોની ઘણી ઓછી હોય છે એટલે એ લોકોને તરત ચેપ લાગી જાય છે। એટલે શરદી ખાંસી તાવ વાળા બાળકો અમે ઘણા બધા જોતા હોય છે હમણાં આ સિઝનમાં, પ્લસ એની જોડે જોડે તાવ મટી જાય છે પણ શરદી ખાંસીનો આખો રિલીફ આવતા 10-15 દિવસ જાય છે। એ સાથે બાળકોને શરદી ખાંસી સારી થાય તો બી જે ખોરાક લેવાનું જે એ લોકોનો ઓછો થઈ ગયો હોય છે આ બીમારી લીધે, એ કમ્પ્લીટ રિકવરી આવતા 3-4 અઠવાડિયા લાગે છે, જેમાં કે બાળકનો ખોરાક ઓછો થાય એટલે તરત એમની ઇમ્યુનિટી ડાઉન થાય, એટલે આગળની ઇન્ફેક્શન થવાની એ લોકોની પ્રિડિસ્પોઝિટી વધી જાય,
એ લોકોને આગળના ઇન્ફેક્શનથી લડવાની શક્તિ ઓછી થઈ ગઈ હોય. અત્યારે હમણાં આ સિઝનમાં ડેન્ગ્યુ મલેરિયા બધું તો જોઈએ છે, પણ એ સાથે સાથે આ વાયરલ ઇલનેસ બેસિકલી અત્યારે આ રેસ્પિરેટરી સિન્સેશન વાયરસ આરએસવી જેને કહેતા હોઈએ એના કેસીસ આ વધારે દેખાવામાં આવે છે. ઓકે ડોક્ટર અભિષેક, તો જે રીતના કોરોના આવ્યા બાદ હવે તાવ શરદી ને બધા લોકો સિરિયસલી લેવા લાગ્યા છે, તેમના અંદર આના પર તાવ શરદી આવે તો પણ ભય થઈ જાય છે, તો હવે સ્વાઇન ફ્લૂના પણ કેસ સુરતમાં નોંધાયા છે, કોલેરાના પણ કેસ એટલા વધ્યા છે, ડેન્ગ્યુના પણ આવ્યા છે સામે, તો આમાં જોખમ કેટલું રહેલું છે, આગળ આનું ભવિષ્ય શું છે, કે કદાચ આ બધા કેસમાં જો વધારો થશે તો આગળ શું થઈ શકે છે? જરૂર કશિશબેન, સાવચેતી રાખવી જરૂરી છે. જે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, મલેરિયા છે, અથવા તો સ્વાઇન ફ્લૂ છે, રાઈટ, સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે છે એ બહુ એટલો બધો આપણને હેરાન કરેલો વાયરસ નથી. હા, પણ જયારે ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય, તાવ આવે, ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે શું છે એ ઇન્ફેક્શન, શાના કારણે થયેલું છે, કયા વાયરસને કારણે થયેલું છે. તો ડેન્ગ્યુની વાત કરીએ તો જો ડેન્ગ્યુ સિવિયર ફોર્મમાં થાય તો એ ઘાતક છે. મલેરિયા જો સિવિયર ફોર્મમાં થાય તો એ પણ ઘાતક છે. કોલેરા સિવિયર ફોર્મમાં થાય, ડિહાઇડ્રેશન બહુ સિવિયર થાય, ટ્રીટમેન્ટ જો આપણે ઇનિશિયલ સ્ટેજમાં અથવા તો ટાઈમ પર જો ના કરે તો એ પણ ઘાતક છે. તો જરૂરથી અને આપણે નિગ્લેક્ટ તો ના જ કરવા જોઈએ આ બધા વાયરલ ઇન્ફેક્શન. સિઝનલ જો આપણો જો ઇન્સિડન્સ રેટ કહીએ કે આ બધા જો એવરી ઇયર આપણા ભારત દેશની વાત કરીએ તો આ બધા ઇન્ફેક્શન જે આવે છે જુલાઈ ઓગસ્ટમાં, તો લગભગ એની મોર્ટાલિટી 1% જેવી આપણે રહી છે. એટલે એ 1% મોર્ટાલિટી તો હોય છે, એટલે 1%માં આપણે કોઈ ના આવે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બેઝિકલી આ પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે અથવા તો ટ્રીટેબલ ડિઝીઝ છે. જો આપણે અર્લી એમાં આપણે ઇન્ટરવેન્શન કરી લઈએ વાયરલ ઇન્ફેક્શનનું, કોઈ પણ દુનિયામાં પહેલા 100 વર્ષ પહેલા વાયરલ ઇન્ફેક્શન હોય કે 100 વર્ષ પછી જે ઇન્ફેક્શન આવશે એના બહુ બેઝિક થમ રૂલ કોમન જ રહેવાના છે. સિમ્પટમ એનો ફીવર, હેડેક, બોડી એક જ આવશે, પણ એનું ટ્રીટમેન્ટ જે હોય છે હાઇડ્રેશન. એ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન જ્યારે બોડીમાં ડિહાઇડ્રેશન થઈ જાય ત્યારે ખૂબ જ વધારે ગતિથી વધે છે અને એને વધારે આગળ જલ્દી ડેમેજ કરે છે. તો જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે આપણે બોડીમાં જે નોર્મલ 3-4 લિટર જેટલું પાણી હાઇડ્રેશન થવું જરૂરી છે, જે આપણે મેન્ટેન રાખીએ તો વાયરલ ઇન્ફેક્શનની જે વધવાની ગતિ આપણે ખાસો કંટ્રોલ કરી શકીએ છીએ. એ જે પહેલા 5-6 દિવસ જે એક્યુટ વાયરેમિક ફેઝ જે કહેવાય, જ્યાં વાયરસનું મલ્ટિપ્લિકેશન બોડીને ખૂબ જ વધારે ઝડપથી થતું હોય છે, ત્યારે જો આપણે ડિહાઇડ્રેશન પેશન્ટ જો કરે, લિક્વિડ વધારે બરાબર ના લે, તો એ ખાસો આગળ વધીને પછી એ ઘણો આપણને એ દર્દીને હેરાન કરે છે. એનું પછી આઈસીયુ પર એડમિશન થાય છે, બીજા બધા ઓર્ગન પણ એ ડેમેજ કરતો હોય છે. તો એનું એકમાત્ર જો એક સજેશન કહેવાય કે જો પ્રિવેન્ટ કરી શકાય એની ઇન્ફેક્શન કે આવા જે આપણને અમુક સ્ટેજથી આગળ આપણે નવાજવા જવા હોય, તો ખાલી અને ખાલી લિક્વિડ હાઇડ્રેશન આપણે જો મેન્ટેન કરીએ 3-4 લિટર જે નોર્મલ બોડી રિક્વાયરમેન્ટ હોય, હું એડલ્ટની વાત કરું છું, બાળક માટે ડોક્ટર નેહાબેન આપણને ખાસ કહેશે, તો એ આપણે ડેફિનેટલી આપણે આ પેશન્ટની જે કમ્પ્લીક આ બધા વાયરસ સાથે જે કોમ્પ્લિકેશન જે આપણે જરૂરથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ડોક્ટર નેહા, જે રીતના બાળકોની હાલ આપણે જે સ્ટેટસ તમને સ્ટેટસની જે વાત કરી, હાલની જે રોગચાળાની પરિસ્થિતિ છે, બાળકો ભોગવી રહ્યા છે, હવે બાળકો માટે આગળ જઈને કેટલું જોખમ છે, ખાસ આપણે બાળકોની વાત કરીએ, કારણ કે જે રીતના પુખ્ત વયના લોકો તો ચલો કદાચ ડેઈલી તેમને જે રોજ તેમની લાઈફ જે ચાલુ હોય છે તે ચાલુ હોય છે, બાળકો હજી પણ ઘણા એવા છે જે ઘરે બેઠા છે, શાળાઓ હજી ઘણા બધાની બંધ છે, તો બાળકો માટે કેટલું જોખમ છે આ રોગચાળાને તમામ જે પરિસ્થિતિ છે? બાળકો માટે જોખમ ધીમે ધીમે વધતું જાય છે એવું મને લાગે છે, કારણ કે આપણે અત્યાર સુધી બાળકો ઘરમાં રહેતા હતા, બહાર નહોતા નીકળતા, એટલે એ લોકોની આ બધા વાયરસથી એક્સપોઝર એ લોકોને નહોતું થયું, એટલે ઘરમાં આટલો ટાઈમ રહ્યા હોય એટલે એની જોડે જોડે એ લોકોને એક્સપોઝ ન થાય, એટલે અત્યારે જયારે અચાનક બહાર આવવા માંડે, સ્કૂલ જવા માંડે, બધા તહેવારો થવા માંડે, બધા એકબીજા જોડે રહેવા માંડે, એની સાથે એ લોકો એક્સપોઝ વધારે થવા માંડ્યા છે. અને એ લોકોની ઇમ્યુનિટી એનીવેઝ હું જેમ કહું છું કે હંમેશા લો હોય છે બાળકોની ઇમ્યુનિટી, એટલે તરત એ લોકોને શરદી ખાંસી થાય, તરત શરદી ખાંસી થાય. ક્યારેક ક્યારેક એવું હોય છે કે શરદી ખાંસી મામૂલી હોય તો આપણે ઇગ્નોર કરવા માંડીએ છીએ, તરત એના માટે દવા નથી લેતા. એટલે મારી વાલીઓને હંમેશા આ એક સલાહ રહી છે કે એકાદ દિવસનો પણ તાવ હોય તો તમે જ્યાં સુધી હોઈ શકે બાળકોને ડોક્ટરને બતાડી દેવું, કારણ કે એક દિવસનો તાવ અને 3 દિવસનો તાવ થતા વાર નથી લાગતી, અને પછી જ્યારે કેસ અમારી પાસે 103 અને 104 ના તાવ જોડે આવે છે, બાળક કઈ જ ખાતું પીતું નથી હોતું, મોઢામાં છાલા પડી ગયા હોય છે, શરદી ખાંસી, છાતી એટલો કફથી ગાજતું હોય છે, ત્યારે પછી ટ્રીટમેન્ટ બહુ વધારે ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે અગર સ્ટાર્ટિંગમાં આપણે ઓલરેડી એકવાર કોઈ એવું લઈ લીધું હોય છે, ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હોય છે, તો વર્ષન થઈ જાય તો આપણે એને તરત કંટ્રોલમાં લાવી શકીએ છીએ. જેટલું હોઈ શકે એટલું વહેલું આપણે બાળકોને માટે ટ્રીટમેન્ટ લઈ લઈએ તો વધારે સારું પડે.
ડોક્ટર અભિષેક, હાલ શરદી ખાંસીના પણ કેસ એટલા વધી રહ્યા છે. હવે એક બાજુ કોરોના ગાઈડલાઈનનું જો આપણે પાલન કરીએ તો આપણે કદાચ આ બધા કેસ ઘટી શકે છે, કારણ કે આ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. આપણે જેટલા ઓછા સંક્રમણમાં રહીશું, જેટલું માસ્ક પહેરીને ફરશું, એટલું આપણે કદાચ આનાથી બચી શકશું. પરંતુ જ્યારે શરદી થાય છે લોકોની મેં સાંભળી છે એ જ કમ્પ્લેન હોય છે કે હવે માસ્ક સહન નથી થતું એમ, કારણ કે શરદીને લીધે નાક બંધ હોય, ઉપરથી માસ્ક પહેરે ત્યારે તેમને હવા શ્વાસ લેવામાં પણ એટલી જ તકલીફ પડે, એટલે પછી તેઓ માસ્ક કાઢી દે છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ જાય છે. એટલે જાહેર સ્થળ હોય, કોઈ ઓફિસ હોય, કોઈ પણ એવી જગ્યા હોય જ્યાં માસ્ક તે લોકો કાઢી દે, તેમનું ઇન્ફેક્શન બીજાને ફેલાય અને આ ફેલાતું જાય છે વધારે. તેમ તો તેઓ તો સાજા થતા જ નથી, બીજા માંદા પડી જાય છે. તો આના માટે શું ઈલાજ? જી જરૂર કશિશ બેન, એના માટે પણ એક ક્લિયર કટ ગાઈડલાઈન છે કોવિડની અંદર પણ, છે કે કોવિડમાં એક માસ્કિંગની જ ગાઈડલાઈન છે. તો કોવિડ પ્રિવેન્શન માટેનું ગાઈડલાઈનમાં એવું છે, ડબલ માસ્કિંગ અથવા તો N95 માસ્ક ઇઝ નેસેસિટી ટુ પ્રિવેન્ટ. આપણે કોઈ પેશન્ટના કોન્ટેક્ટમાં આવીએ કોવિડના, એક જ રૂમમાં છીએ, તો આપણને N95 માસ્ક અથવા ડબલ માસ્ક આપણને બચાવશે. પણ જે પેશન્ટને કોવિડ થઈ ગયો છે એના માટે માસ્કિંગ આપણને એવું સજેસ્ટ કરવામાં આવે છે, તો કે સર્જિકલ માસ્ક અથવા તો સિમ્પલ માસ્ક. તો બેટર છે કે સર્જિકલ માસ્ક જે ટ્રિપલ લેયર જે છે એ દર્દીએ પહેરવો જોઈએ, જેનાથી જે પેશન્ટને તમે જે કહો છો કે થોડોક શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો જે ઇન્હેલ ઓક્સિજન લેવામાં જે તકલીફ પડે છે એ N95 ની કમ્પેરમાં ઓછી થશે. તો સેમ બીજા બધા ઇન્ફેક્શન પણ સેમ રૂલ આપણે ફોલો કરીએ કે જો જ્યાં સુધી ઇન્ફેક્શન થયું ત્યાં સુધી આપણે N95 અથવા ડબલ માસ્કિંગ પહેરીએ, અને એકવાર ઇન્ફેક્શન થઈ ગયું, શરદી થઈ ગઈ છે, તો એ દર્દીએ બીજાને ન થાય એના માટે તો સિમ્પલ માસ્ક અથવા તો ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરે, તો એ જે કંજેશનને કારણે જે તકલીફ થાય, શ્વાસ લેવા તકલીફ થાય છે, એ બધી તકલીફ કદાચ આપણે એ દર્દીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બિલકુલ ડોક્ટર નેહા, બાળકોની રોગપ્રતિકારક શક્તિની જ્યારે આપણે વાત કરી, પાચન શક્તિ પણ એટલી જ નબળી હોય છે. સૌપ્રથમ બાળકો જરા કંઈક બહારનું ખાય એટલું ઇઝીલી પચાવી નથી શકતા તેઓ, અને તેના લીધે ઝાડા ઉલટીના કેસો પણ તેમનામાં વધી રહ્યા છે. શું કહેશો આપ આના પર? આના માટે તો હું એમ જ કહીશ કે અત્યારે આ વરસાદની સિઝનમાં જેટલું હોઈ શકે એટલું બાળકોએ અને ઘરના બધાએ ઉકાળેલું પાણી પીવું, બહારનું ખાવાનું અવોઈડ કરવું, અને જ્યાં સુધી હોઈ શકે જેમ આપણે વાત કરી કે રોગપ્રતિકારક શક્તિ જે લોકોની ઓછી હોય છે એ વધારવા માટે જેટલું સારું આપણે પૌષ્ટિક જમવાનું એ લોકોને આપે એટલું એ લાગુ માટે વધારે સારું. જી બિલકુલ. અને જે રીતના પાણીજન્ય રોગથી પણ જ્યારે એવું અશુદ્ધ પાણી જ્યારે અનેક એવી જગ્યાએ આવી રહ્યું છે, સમાચાર પણ એના મળી રહ્યા છે કે ઘણી જગ્યાએ હવે એક તો આ બાજુ વરસાદનું પાણી નથી મળતું, બીજી બાજુ પીવાના પાણીમાં અશુદ્ધતા દેખાઈ રહી છે અને જ્યાં ત્યાંથી ગટરો ઉભરાઈ રહી છે, તેનાથી પણ જે ગટરનું પાણી જે પીવાના પાણી નળના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે તેનાથી પ્યોરિફિકેશન નથી થઈ રહ્યું, બાળકો આનો ભોગ બની રહ્યા છે. ડોક્ટર નેહા, બાળકો આનો ભોગ એટલે થાય છે કારણ કે જ્યાં સુધી આપણે આ બધી વસ્તુને સ્વચ્છતા અને આ બધાને ઇમ્પોર્ટન્સ નહીં આપીએ, જેમ કે અત્યારે બધે પાણીનો ભરાવ થતો હોય છે એમાં જ ડેન્ગ્યુ અને મલેરિયાના મસ્કિટોઝ આપણને જોવા મળે છે. એની સાથે સાથે બહારનું ખાવા પીવાનું, ઘરમાં સાફ સફાઈ નહીં રાખવી, કે જેમ કે પાણી આપણે બોઇલ કરી નહીં પીએ તો પછી એ લોકોને ઇન્ફેક્શનના રિસ્ક વધી જાય. એની સાથે સાથે જો અત્યારે જે બાળકો રસ્તા પરનું ખાતા હોય છે, પકોડી છે, રસ્તા પરની વસ્તુઓ છે, એ બધું જેટલું આપણે અવોઇડ કરીએ એટલું એ લોકો માટે સારું. ઝાડા ઉલટી એકવાર બાળકોને થાય એટલે પછી એનું કઈ પ્રમાણ નથી રહેતું, બાળકો પોતે કઈ નથી શકતા એ લોકોને શું થાય છે. એટલે જયારે ઝાડા ઉલટી ઘણા બધા થતા હોય ત્યારે જેટલા વહેલા આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ એટલું બાળકો માટે સારું. એની સાથે અત્યારે જે પાણીનું પ્રદૂષણ થાય છે એના માટે ગવર્મેન્ટે જે સુવિધા આપવી જોઈએ જેનાથી આ બધું મિક્સ ન થાય અલગ અલગ ટાઈપના પાણી, એના લીધે બાળકોને અને ઘરના બધાને જ સારી સુવિધા મળી શકે. બિલકુલ. ડોક્ટર અભિષેક, તો એવી પરિસ્થિતિ પણ છે કે રોગચાળો જ્યાં ફેલાઈ રહ્યો છે, ઝાડા ઉલટી, તાવ, શરદીના કેસ જે રીતના વધી રહ્યા છે, પરંતુ એમાંથી ઘણા ઓછા લોકોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે, જે રીતના આપણી પહેલાં પણ વાત થઈ, અને જે રીતના ડૉક્ટરો પણ જ્યારે એવા શંકાસ્પદ જ્યારે કેસ હોય છે તેમને કોરોના રિપોર્ટ કરાવતા હોય છે, બહુ ઓછા લોકોના કોરોના પોઝિટિવ આવી રહ્યા છે રિપોર્ટ્સ, તો શું શક્યતાઓ છે કે આ બધા રોગથી કોરોના પણ વકરી શકે છે? એટલે જ કોવિડ જે વાયરસ તેને એકદમ ભેદી વાયરસ કહેવામાં આવે છે. બહુ બધા એક્સપર્ટે બહુ બધી એની ગાઈડલાઈન કીધી, ક્યારે વધે છે ક્યારે એ ઘટે છે, બહુ બધા એના પર મેથેમેટિકલ રિસર્ચ, એપિડેમિયોલોજી રિસર્ચ થયા, પણ હજી સુધી કોઈ ક્લિયરલી કહી નથી શક્યું કે આવું કેમ થાય. અમે અત્યારે પણ એક કન્ફ્યુઝિંગ વસ્તુ અમને પણ લાગે છે કે જયારે સેકન્ડ વેવ જયારે આપણે થયું તો આપણે લોકોએ ટોળેટોળા કર્યા હતા ભેગા થઈને, પછી એકદમ જ સેકન્ડ વેવ સ્ટાર્ટ થઈ ગયો હતો. સેકન્ડ વેવ જયારે પત્યો છે ત્યારે છેલ્લા લગભગ મહિનાથી આપણે જોઈ શકીએ છીએ બધા જ પર્યટન સ્થળો ફૂલ છે. સેકન્ડ વેવમાં હોસ્પિટલમાં બેડ અવેલેબલ નતા,
અત્યારે છેલ્લા મહિના દોઢ મહિનાથી હોસ્પિટલ કોઈ પણ પ્લેસ પર જાઓ તો હોટેલના બેડ અવેલેબલ નથી, છતાં પણ અત્યારે વાયરસના કેસીસ આવી નથી રહ્યા. તો એ પણ એક કન્ફ્યુઝિંગ વસ્તુ છે કે આવું કેમ કે અત્યારે આટલા ટોળા છે, અમુક જગ્યાએ લાખોની ભેદીની ભેગી થઈ રહી છે, ત્યાંથી પણ કોવિડના કેસીસ નથી આવી ગયા. એટલે એક ભેદી વાયરસ છે જ્યાં રિવાજ શું કરે છે. આપણે એવું લાગે જાણે કે જયારે વેવ આવવાનો હોય ત્યારે કોઈ ઉપરથી કોઈ છંટકાવ કરી દે છે વાયરસનો કે ભાઈ હવે ચલો સ્ટાર્ટ એમ, અને પછી જયારે જવાનો હોય ત્યારે વિધિન 5 ડેઝ બંધ થઈ જાય છે. સેકન્ડ વેવ જયારે આપણે પત્યો ત્યારે પણ ખબર નહીં કોઈ તોકતે વાવાઝોડું આવ્યું અને સડનલી ખબર નહીં વાયરસ એકદમ બંધ થઈ ગયા, કેસીસ આવતા બંધ થઈ ગયા. એ વાયરસ કોવિડ વાયરસ ક્યારે આવે છે ક્યારે જાય છે બહુ જ ભેદી છે. હવે જયારે જુલાઈ ઓગસ્ટ અને હવે જયારે ICMR નો રિસર્ચ કે SBI નો રિસર્ચ કે ઓલ ઓવર ઇન્ડિયાના બીજા ઓથેન્ટિક IIT નો રિસર્ચ જે કહે છે કે ઓગસ્ટ એન્ડ કે સપ્ટેમ્બર સ્ટાર્ટિંગ કે મિડથી ઇન્ડિયામાં થર્ડ વેવ સ્ટાર્ટ થઈ જવાનો છે. એટલે આ એક ટિપિકલ સિઝન છે ઇન્ડિયામાં. બીજા બધા વાયરસ જે તમે કીધા ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા અને વોટરબોર્ન ડિઝીઝનો પણ એક આ સિઝન છે. તો જયારે બંને વસ્તુ ભેગી થશે ત્યારે ડોક્ટર્સ માટે પણ ડિફિકલ્ટી રહેશે કે આ કયા વાયરસનું ઇન્ફેક્શન છે સુધી ડાયગ્નોઝ કરવું. અને કદાચ એવું પણ થશે મિક્સ ઇન્ફેક્શન પણ આવી શકશે. કોઈ પેશન્ટને કોવિડ પણ હોય અને જોડે જોડે ચિકનગુનિયા પણ હોય અથવા જોડે જોડે કોલેરા પણ હોય. તો આ બંને વસ્તુ જયારે ભેગી થશે ત્યારે એ પેશન્ટને જો બંનેની વાયરસની સિવિયરિટી વધારે હશે તો એ ડિફિકલ્ટ ટુ ટ્રીટ કેસીસ ગણાશે. તો ડેફિનેટલી આપણે હવે સાવચેતી કદાચ વધારે રાખવાની છે. થર્ડ વેવ આવવાનો છે એ ડેફિનેટ વસ્તુ છે. કેટલો આવશે એ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઓછો આવે તો સારું. પણ જો એ બંને આ વસ્તુ ભેગી થાય તો પેશન્ટમાં જે કોમ્પ્લિકેશનો જોવા મળશે, જે ICU એડમિશન જે કહેવાય અથવા તો વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ વાળા કેસીસ કહેવાય, એ બંને એટલા ઓછા આવે એવી આપણે આશા રાખીએ. એના માટે SMSV નું પાલન કરવું પબ્લિકે તો ખૂબ જ જરૂરી છે. ડોક્ટર અભિષેક, હજી એક પ્રશ્ન આપને પૂછીશ કે આ જે બધા રોગચાળા છે તેનાથી માણસની રોગપ્રતિકારક શક્તિ બિલકુલથી ઓછી થઈ જતી હોય છે, અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે આપણે કોરોનાને અટ્રેક્ટ કરીએ છીએ, કોરોના આરામથી આપણને એની ઝપેટમાં લઈ શકતો હોય છે. સાથે જ્યારે વેક્સિનેશન કોરોનાનું કરાયેલું છે તો શું એ વેક્સિનેશન આ બધા જે શરદી, તાવ, માઇનર જે બધા થાય છે તેનાથી આપણને બચાવી શકે? નહીં કેશિષભાઈ, એવું તો આપણે ટિપિકલી નહીં કહી શકાય. પણ હા, એક ઇમ્યુનોલોજિકલ સાયન્સ, મેં આના માટે ઘણું બધું સર્ચ કરેલું છે. ઇમ્યુનોલોજિકલ સાયન્સમાં જે એની જે એક સાયન્સ બેઝિક એવું કહે છે કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય આપણને, ધારો કે સાદું ઇન્ફ્લુએન્ઝા થયું અથવા તો કોવિડ વાયરસ થયો અથવા સ્વાઇન ફ્લુ થયો અથવા ડેન્ગ્યુ થયો કે ચિકનગુનિયા થયો, જેટલા વાયરલ ઇન્ફેક્શન થયા તો એ આપણને એક બીજી એ ટિપિકલ ઇમ્યુનિટી બીજા વાયરસથી આપણને સાઇમલ્ટેનિયસલી આપી જ રહે છે, રાઈટ? એટલે તમે આપણે ખાસ કરીને જોયું હશે કે કોઈને ધારો કે ડેન્ગ્યુ થાય કે ચિકનગુનિયા થાય એવું તરત મલેરિયા થાય એવું કદાચ આપણને ના જોઈએ. કારણ કે કોઈ પણ પેશન્ટને દર્દીને એક ઇન્ફેક્શન થાય ત્યારે આપણી બોડીની ઇમ્યુનિટી એકદમ સજાગ થઈ જાય છે. એટલે મીન્સ કે કોઈ દુશ્મન આપણને અંદર એટેક કરીને ઘૂસી ગયા છે, પછી એને મારી નાખ્યા આપણે, પણ પછી એ થોડા દિવસ માટે, 10 દિવસ, 15 દિવસ માટે, મહિના માટે, દોઢ દિવસ માટે આપણી ઇમ્યુનિટી ખૂબ જ સજાગ થઈ જાય છે. એના કારણે જ બીજા ઇન્ફેક્શન આપણને એ ટાઈમમાં નથી લાગતા, સિવાય કે કોઈ પેશન્ટ દર્દી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય. તો આ જ પેટર્ન કોવિડની અંદર પણ કન્સિડર કરીએ, અને એના કારણે જયારે કોવિડનો આવે છે, જયારે ફેઝ આપણે વેવ આવે છે ત્યારે ખાલી ને ખાલી આપણે કોવિડ એક જોઈએ છે કે આપણે આંખ બંધ કરીને જેને પણ સાદી થાય શરદી થશેના સિમ્ટમ હોય આર્ટિફિશિયલ કરાય અને પોઝિટિવ આવે છે. હવે જયારે કોવિડ નથી ત્યારે આ બધા વાયરસ આપણને પોઝિટિવ આવતા દેખાવા મળ્યા છે. અત્યારે ફેઝ એવો ચાલ્યો છે કે વચ્ચેનો ફેઝ છે, ત્યારે કોવિડ નથી ત્યારે આપણને બીજા સિઝનલ ફ્લૂ આપણને મળી રહ્યા છે. તો એ વસ્તુ તો ડેફિનેટલી પ્રૂવન છે કે જયારે એક ઇન્ફેક્શન હોય બોડીમાં ઓલરેડી તો બીજા બધા ઇન્ફેક્શનથી વાયરસથી આપણને એ ઇમ્યુનિટી, ટિપિકલ આપણને નોન સ્પેસિફિક ઇમ્યુનિટી જેને કહે છે, એ આપણને મળી જાય છે. જેથી એક વાયરલ ઇન્ફેક્શન હોય તો બીજું ઇન્ફેક્શન કદાચ ન થાય. વેક્સિનની વાત કરો છો તો એ તો ડેફિનેટલી પ્રૂવ ક્યારે નથી થયું કે એક વાયરસની વેક્સિન બીજા વાયરસને સામે આપણે પ્રોટેક્શન આપે. એ ડિફિકલ્ટ ટુ સજેસ્ટ, ડિફિકલ્ટ ટુ ટેલ. એટલે એ તો આપણે આપણે જ્યારે તમારું ટીવી માધ્યમથી કહીશ, તમે મને પૂછો ત્યારે ડેફિનેટલી હું એવું નહીં જ કહું કે એ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે છે, કારણ કે એ તો પછી પબ્લિક પછી વધારે પડતી એને ઇગ્નોર કરશે અને એના કારણે વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ થઈ શકે. બિલકુલથી ડૉક્ટર નેહા, હવે જે રીતના સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે પરંતુ અમલીકરણ નથી થઈ રહ્યું, તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે, હાલ જે રીતના રોગચાળાની પરિસ્થિતિ છે, આપણે શું કરવું જોઈએ? કારણ કે કોઈના પર પણ આધાર રાખવો હાલ થોડું મુશ્કેલ છે, કારણ કે પોતાનો જીવ બચાવવો હોય તો તમામ જે વાલીઓ છે તેમણે પોતાના બાળકોનું ધ્યાન રાખવું પડશે, પોતાનું ધ્યાન રાખવું પડશે કે બાળકોમાં તેમનું ઇન્ફેક્શન ન ફેલાય. હવે સલાહ આપણે ડોક્ટરો આપે, અમે લોકો ટીવીના માધ્યમથી આપીએ, પરંતુ અમલીકરણ બહુ ઓછા લોકો કરતા હોય છે. બધાને ખબર છે આવી રીતના ધ્યાન રાખવાની જરૂર છે, બહારનું નહીં ખાવાનું. શ્રાવણ મહિનો જે લોકો કરે છે તે લોકો કદાચ આનાથી બચી શકશે, પરંતુ જે નથી કરતા તેઓને ખાસ આનો ભોગ બનવામાં એ લોકો ભાગીદાર બનશે. કારણ કે એક બાજુ જ્યારે અમુક એવા પણ લોકો હોય છે કે જેમને બહારનું ખાવું જ પડે, તેમની પાસે કોઈ ઓપ્શન ના હોય, અને એનાથી
રોગ વધે, બાળકોને બહારનું ખવડાવે. હવે શનિ રવિ જ્યારે અનલોક થયું છે ત્યારે બધા રેસ્ટોરન્ટમાં તો લાઈનો લાગે જ છે, તેના લીધે પણ સ્ટ્રીટ ફૂડમાં પણ એટલી બધી લાઈનો લાગે છે. તો બાળકો બહારનું ખાઈને પણ એટલું જ ભોગવવાના છે. સ્વચ્છતા નથી જળવાઈ રહી, ડ્રેનેજ બધા બહાર આવી રહ્યા છે. વરસાદની ઋતુ છે, હવે વરસાદની પણ આગાહી છે, તો વરસાદના કારણે જે પાણી ભરાશે, મચ્છરો થશે, ડેન્ગ્યુ મલેરિયા તમામ વસ્તુ પરિસ્થિતિ ખરાબ જ થવાની છે. સલાહ આપણે આપીશું, અમલીકરણ કેટલા કરશે તે પણ પ્રશ્ન છે, પણ તો પણ પોતાના બાળકોનો જીવ બચાવવો હોય, પોતાનો જીવ બચાવવો હોય તો વાલીઓને શું સલાહ આપશો આપ? વાલીઓને અત્યારે તો શું ડોક્ટર અભિષેક કીધું રીતે એસએમએસ વી તો વાલીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. માસ્ક કહેવાય, સેનિટાઈઝર કહેવાય, સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવાય અને વેક્સિનેશન. એની સાથે સાથે બાળકોમાં એટલી વેક્સિનેશન નથી આવ્યું, પણ એટલી એસએમએસ તો પાડી શકાય જ છે. બાળકો જેટલા આપણે ના પાડીએ તો બી બાળકો નજીક નજીક આવીને રમતા હોય છે. વધારે વધારે માસ્ક વાપરી નથી શકતા, માસ્ક વાપરતા હોય તો બી સેનિટાઈઝર નથી કરતા. એટલે કોક ને કોક ક્યાંક ઢીલ મુકાય છે. ઢીલ મુકાવવામાં આપણે ઘરે ઘરે જઈને દરેકને નથી કહી શકતા, પણ વાલીઓ પોતાના બે ત્રણ બાળક જે હોય એમને સાચવીને આ વસ્તુ સમજાવી દે અને જેટલું હોય શકે આ વસ્તુનો અમલ કરે. જેમ કે બહારનું ખાવાનું ન ખાય, બહારનું ખાય તો એટલીસ્ટ સ્વચ્છ જગા પડતી જાય, રસ્તા પરનું ન ખાય. બહારનું ખાવાનું આપણે સાચું કહીએ તો બધાને જ ઈચ્છા થવા માંડી છે. આટલો આટલો ટાઈમ કોઈએ નથી ખાધું એટલે વાલીઓ પોતે પોતાનો કંટ્રોલ નથી કરી શકતા, તો બાળકોને પણ કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. પણ તો બી હું એમ જ કહું કે તમે બહારનું ખાઓ, વન્સ ઇન અ વાઇલ અઠવાડિયે 15 દિવસમાં એક વાર બહારનું ખાઓ બરાબર છે, પણ તો બી જગ્યા બરાબર ચૂઝ કરો. એવું નહીં કે રસ્તા પરનો ગટરની આજુબાજુ રાતે રેકડી ઉભી હોય એમાં એના પરથી ખાઓ. કોઈ સારી રેસ્ટોરન્ટમાં ખાઓ, ભલે થોડું મોંઘું હોય, પણ એટલીસ્ટ તમારે ડોક્ટર પાસે જઈને દવા તો ન લેવી પડે, દવા તમને વધારે મોંઘી પડે. એની સાથે સાથે બાળકો આપસમાં જયારે રમવા માંડે છે, બધા નીચે જવા માંડ્યા છે, તો એની સાથે સાથે બાળકો રમવા માંડે ત્યારે એ લોકોને પણ કેવું જોઈએ કે તમે દૂર દૂર બેસીને રમો, ભલે રમો, રમો રમવામાં ના નથી. એકાદ કોઈને શરદી ખાંસી હોય તો એ બાકી બધાની જોડે રમવા આવે તો બધાને શરદી ખાંસી થવાની જ છે. તાવ એકાદ વાર આવતો હોય તો તાવ ની દવા આપીને એ લોકો નીચે મોકલી દઈએ રમવા, એ બરાબર નથી. એની સાથે એને તાવ હોય કે પણ એની ઇન્ફેક્શન હજી કેરિયર સ્ટેટમાં જ છે, એ હજી ઇન્ફેક્શન ક્રોસ કરી શકે છે, ઇન્ફેક્શન બધાને પાસ કરી શકે છે. એટલે જેટલું હોય શકે એટલું વાલીઓ જેટલા સતર્ક રહેશે એટલું પોતાને અને પોતાના બચ્ચોને અને સાથે સાથે બીજા બચ્ચોને ઇન્ફેક્શન સ્પ્રેડ કરવામાં હેલ્પ કરી શકશે, પ્રિવેન્ટ કરી શકશે. ડોક્ટર અભિષેક, શું લાગે છે હાલ આ રોગચાળાનું સ્ટેટસ જોઈને કે આગળ કેટલું ચાલી શકે છે? કારણ કે આ તો સિઝનલ ફ્લૂ આપણને ખબર જ છે કે ચોમાસું જાય પછી જતું જ રહે છે, પરંતુ આ થોડુંક વધારે સિરિયસ હાલ જે રીતના આપણે ચર્ચા કરી તેનાથી કદાચ થોડુંક પહેલા કરતા થોડાક પર્સન્ટેજ વધારે સિરિયસ છે, તો શું લાગે છે કેટલું હજી આ રહેશે? એટલું બધું કઈ બહુ ડેન્જરસ કહેવાનું લાગતું નથી, કારણ કે ઇન્ફેક્શન બધા થઈ રહ્યા છે, બધા ઠીક થઈ રહ્યા છે, પણ કોઈને કઈ એવી હોસ્પિટલાઇઝેશન ની પણ જરૂર નથી પડતી. હોસ્પિટલાઇઝ એટલે એટલે કે તમારે એટલીસ્ટ હાઇડ્રેશન, આપણે એટલું બધું ડિહાઇડ્રેશન થઈ ગયું હોય કે આપણે એને એડમિટ કરીને એટલીસ્ટ પાઇન્ટ આપવા પડે એને હાઇડ્રેટ કરવા માટે, એવી પણ કોઈની જરૂર નથી પડી રહી. એટલે એસ્ટ્રા હજી સુધી તો એવું કઈ એલાર્મિંગ બહુ કઈ જોવા નથી મળ્યું. હા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ ના અમુક જે ટિપિકલ કેસીસ જે કોમ્પ્લિકેટેડ સ્ટેજમાં પહોંચે છે, જે રૂટીનલી આપણે જે પ્રીવિયસ ઇયર્સ પર જોતા હતા એટલા જ પ્રમાણમાં આવી રહ્યા છે. એવું નથી કે ભાઈ એના કારણે કઈક આઉટ ઓફ તો આપણે એટલું બધું રિસોર્સિસ આપણે ઓછા પડી રહ્યા છે, એટલું બધું નથી. તો એવું કઈ એલાર્મિંગ કે એવું કઈ ડેન્જરસ સાઇન નથી દેખાયેલી. બસ જસ્ટ એસએમએસ વી પાલન કરી એટલીસ્ટ, કારણ કે એસએમએસ વી એ વસ્તુ વી તો નહીં, પણ એસએમએસ એવી સ્ટ્રોંગ વસ્તુ છે કે કોઈ પણ ઇન્ફેક્શન ડિઝીઝ માટે એ પ્રિવેન્શન માટે વેરી વેરી ઇફેક્ટિવ એ છે. એટલે હવે જો કોવિડ પતી જાય ઈરા, એના પછી પણ જો ઇન્ડિયા કન્ટ્રી આપણો ભારત દેશ જો એસએમએસ નું પાલન કન્ટિન્યુ રાખે તો બીજા બધા ઇન્ફેક્શન જે થવાના ચાન્સીસ છે ફ્યુચરમાં આવી શકે છે, એનાથી આપણે ડેફિનેટલી આપણે ઘણા આપણે એને આપણે પ્રિવેન્ટિવ મોડમાં રાખી શકીશું. ઠીક જ સૂત્ર છે એસએમએસ અને સિઝનલ જે અત્યારે ચાલી રહ્યા છે એનાથી બહુ કંઈ ડરવાની જરૂર, એ ઓલરેડી બહુ જ કંટ્રોલ સ્ટેટમાં છે અને એ કે હજી આઉટબ્રેક કે ઇવન એપિડેમિક કે એન્ડેમિક સ્ટેજમાં પણ નથી. જી બિલકુલ. મિત્રો, જે રીતના હાલ આપણે રોગચાળાના સ્ટેટસ ઉપર ખાસ ચર્ચા કરી છે, શરદી, તાવ, ઝાડા, ઉલટી, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, મલેરિયાના કેસ જે રીતના વધી રહ્યા છે, અમુક સિરિયસ કેસ છે, બાકી એટલું ગભરાવાની જરૂર નથી જેટલા આપણે કોરોનામાં ગભરાયા હતા, પણ બિલકુલથી તકેદારી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની એટલી જ જરૂર છે. અને જે રીતના બંને ડોક્ટરો દ્વારા પણ કહેવામાં આવ્યું કે એસએમએસનું પાલન હજી પણ એટલું જરૂરી છે, કારણ કે તેનાથી આપણે કોરોનાથી બી બચીશું અને આ જે મોસમી વાયરસ છે તેના કહેરથી પણ આપણે બચી શકીશું. ડોક્ટર અભિષેક, ડોક્ટર નેહા, બંને કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવીને જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે બસ આટલું જ. અવના વિષયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.